हेलो विद्यार्थी मित्रों, तो आज आप जोवाना छे सामयिक मूल्यांकन कसोटी जे आज लेवायेली छे। धोरण छे सात, समय छे आपणो एक कलाकनो, विषय छे आपणो संस्कृत। तो ऑक्टोबर 2021 छे, 25 तारीखे जे लेवायेली एकम कसोटीनो आज आपणे संपूर्ण पेपर सॉल्यूशन जोवाना छे। बीजा बधा विडियोनी अंदर खोटू खोटू मूकेलू छे, तमे आ विडियो जोशो, संपूर्ण पेपर सॉल्यूशन आपणे अहींया ओरिजिनल जे पेपर लेवायुं छे 25/10/2021 रोज, तेना विषे आपणे सॉल्यूशन जोवाना छे। तो विषय छे संस्कृत, धोरण छे सात। तो प्रश्न एकनी शुरुआत करीए छीए। चित्रोने आधारे तमारे संस्कृतनी अंदर नाम लखवाना छे। तो पहला आपणे जोई लईए कया कया चित्रो आप्या छे। तो एक नंबरनी अंदर घरनुं चित्र आप्युं छे, बे नंबरनी अंदर बारीनुं चित्र आपेलुं छे, ત્રણ નંબરની અંદર ચિત્ર જોશો તો ખુરશીનું ચિત્ર છે, ચાર નંબરની અંદર મોબાઈલ ફોન છે, પાંચ નંબરની અંદર માચિસની પેટી છે, છ નંબરની અંદર કપડાં ઇસ્ત્રી કરવાની ઇસ્ત્રી છે, ત્યારબાદ સાત નંબરની અંદર કમ્પ્યુટર છે, તમે જાણો છો કમ્પ્યુટર વિશે, ત્યારબાદ આઠ નંબરની અંદર છે ચશ્મા, અને નવ નંબરની અંદર છે માળા છે, અને દસ નંબરની અંદર તમે જોઈ જશે શાળાની અંદર ખિસકોલી હોય છે, તે ખિસકોલી છે। तो आपणे तेनुं संस्कृतमां लखवानुं छे, तो कई रीते लखीए तो तेना जवाबो जोईए। तो प्रथम घरनी अंदर आवशे गृहम, आवशे तेनुं संस्कृत थशे गृहम। त्यारबाद बीजा नंबरनुं छे वातायनम, तीजा नंबरनो जे छे एमां आवशे आसंद, चौथा नंबरमां आवशे भ्रमण भाषः, त्यारबाद माचिसनुं छे अग्निपेटिका, त्यारबाद छ नंबर ઉપર આવશે સમીકર, ત્યારબાદ સાત નંબરનો જવાબ છે સડગ કમ, ત્યારબાદ છે આઠ નંબરનો ઉપનેત્રમ જે ચશ્મા છે, ત્યારબાદ છે માળાનું છે જપમાળા, અને ખિસકોળીનું થશે વૃક્ષ સાચિકા, તમે જોઈ લો બરોબર। ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે, આપેલ ઉદાહરણને આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે, પાંચ ગુણ માટે છે આ। તો એક ઉદાહરણ આપેલું છે પેપરની અંદર, પક્ષી ખાલી જગ્યા અટતી તો કૌંસની અંદર છે દ્વારમ, તો પક્ષી તેમને બનાવેલું છે પેપરની અંદર પક્ષી દ્વાર દ્વારમાં અટતી, તો આપણે તે રીતે તેના જવાબો આપણે બનાવવાના છે। તો જોઈ લઈએ પહેલાં ખાલી જગ્યાઓની અંદર, તો ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતી છે, શૃંગાલ ખાલી જગ્યા ભ્રમતી છે, નૂપ ખાલી જગ્યા ગચ્છતી છે, સાધુ ખાલી જગ્યા વિહરતી છે, અને શિક્ષક ખાલી જગ્યા ગચ્છતી છે। તો આપણે તેના વાક્ય બનાવીએ અને જવાબ તમે જુઓ કઈ રીતે આવશે। તો મિત્રો જવાબો આવી ગયા છે, તો આપણે જવાબો જોઈએ, ભિક્ષુક ગૃહ ગૃહમ ગચ્છતિ, ત્યારબાદ બીજા પ્રશ્નનો જવાબ છે શૃંગાલ વૃક્ષ વૃક્ષમ ભ્રમતિ, નૃપ આશ્રમ આશ્રમ ગચ્છતિ, સાધુ તીર્થમ વિહરતી, અને શિક્ષક છાત્ર છાત્રમ ગચ્છતિ। તો તમે જવાબો સંપૂર્ણ લખી નાખો, ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ। તો તમને પદ્યની અંદર ગીત આપવામાં આવેલું છે, પ્રશ્ન ત્રણની અંદર આપણે આવ્યા છીએ, પદ્યની અંદર ગીત આપ્યું છે તેના આધારે આપણે જવાબો લખવાના છે। તો પાંચ પ્રશ્નો આપ્યા છે, તો તેના આપણે જવાબો જોઈએ અને પ્રશ્નો પણ જોડે જોઈ લેશું। તો આપણે જવાબો જોઈએ, મેઘો વસતી તદા કી પ્રવહતી, તો યદા મેઘો વસરતી તદા નીર પ્રવહતી, ત્યારબાદ બીજો પ્રશ્ન છે મેઘો વર્ષતી તદા ક તુષ્યતી, તો યદા મેઘો વર્ષતી તદા કૃષક તુષ્યતી, ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન વૃષભ કૃત વસતી, તો વૃષભ હલમપી વસતી, ત્યારબાદ છે ચોથો પ્રશ્ન ક્ષેત્ર ક કરસતી, તો કૃષિત ક્ષેત્ર વર્પિત ચ બીજમ, ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન કૃષિક કિવ પતિ, તો કૃષિક ક્ષેત્ર બીજ વિપતિ, ત્યારબાદ મિત્રો આપણે ચોથો પ્રશ્ન આવ્યા છીએ। તો ચોથા પ્રશ્નની અંદર સુંદર અક્ષરે તમારે અનુલેખન કરવાનું છે, તેના તે જ પાંચ વાક્યો છે તે તમારે લખી દેવાના છે, એવા જે આપેલા છે વૃક્ષ પાંચ વાક્યો છે, શ્વાન ભયમ અનુભવતી એકથી કરીને પાંચ, તે તમારે એના એ જ લખવાના છે। ત્યારબાદ આપણે પ્રશ્ન પાંચ જોશું, ગુજરાતી વાક્યોનો અનુવાદ સંસ્કૃતમાં કરવાનું છે, તો આ જે વાક્યો છે આ ખેડૂત છે, એક પક્ષી છે, આ વેપારી છે, આ વૃક્ષ છે, આ કૂતરો છે, તેનું સંસ્કૃતમાં આપણે લખવાનું છે। તો ચાલો આપણે એના જવાબ જોઈએ, ચાલો જવાબો જોઈએ।
આ ખેડૂત છે એનું શું આવશે? એસ કૃષિક હ. ત્યારબાદ એક પક્ષી છે એનું શું આવશે? એસ પક્ષી હ. ત્યારબાદ ત્રીજા નંબરનો છે આ વેપારી છે તેનું જોઈએ. આ વેપારી છે એનું શું આવશે? એસ આપનિક. ચોથા નંબરનું છે આ વૃક્ષ છે એસ વૃક્ષ. અને આ કૂતરો છે એનું શું આવશે? એસ શ્વાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા વિષયના પેપર સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો સાચું પેપર સોલ્યુશન માટે. તો મળીશું આગળના વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.